Examples through OMEdit પરના આ સ્પોકન ટ્યુટોરિયલમાં સ્વાગત છે આ ટ્યુટોરિયલમાં આપણે શીખીશું વિભિન્ન મોડલિકા લાઇબ્રેરી ક્લાસોને ખોલવું તથા સિમ્યુલેટ કરવું આ ટ્યુટોરિયલને રેકોર્ડ કરવા માટે હું વાપરી રહ્યો છું ઓપન મોડલિકા વર્ઝન 1.9.5 અને Ubuntu Linux OS 14.04 પરંતુ આ ટ્યુટોરિયલમાં ડેમોન્સ્ટ્રેટ કરેલ પ્રક્રિયા બીજી OS માં પણ એક સમાન છે જેમ કે Windows, Mac OS, X, અથવા ARM પરની Fossee OS. આ ટ્યુટોરિયલના અભ્યાસ માટે તમારી સિસ્ટમ પર OMEdit સંસ્થાપિત હોવું જોઈએ. સાથે જ તમને OMEdit વિન્ડો પર કામ કરતા આવડવું જોઈએ. જો નથી તો કૃપા કરી આ વેબસાઇટ પરના પાછલા ઓપન મોડલિકા ટ્યુટોરિયલોનો સંદર્ભ લો. ચાલો OMEdit વિન્ડો પર જઈએ. OMEdit વિન્ડોની ડાબી બાજુએ આપણે Libraries browser જોઈએ છીએ અહીં આપણે લાઇબ્રેરીઓની એક યાદી જોઈ શકીએ છીએ ચાલો મોડલિકા લાઇબ્રેરીને વિસ્તૃત કરીએ આવું કરવા માટે મોડલિકા લાઇબ્રેરીની ડાબી બાજુએ આવેલ એરોહેડ પર ક્લિક કરો હવે હું ઇલેક્ટ્રિકલ લાઇબ્રેરીમાંથી એક ઉદાહરણ ડેમોન્સ્ટ્રેટ કરીશ ઇલેક્ટ્રિકલ લાઇબ્રેરીને વિસ્તૃત કરો ઇલેક્ટ્રિકલ લાઇબ્રેરીની ડાબી બાજુએ આવેલ એરોહેડ પર ક્લિક કરો ઇલેક્ટ્રિકલ અંતર્ગત આપણને મળે છે એનાલોગ લાઇબ્રેરી ચાલો એનાલોગ લાઇબ્રેરીને વિસ્તૃત કરીએ ફરી એકવાર આપણે દૃશ્યત થયેલ ઘણી વિભિન્ન લાઇબ્રેરીઓ જોઈએ છીએ હવે ચાલો એક્ઝામ્પલ લાઇબ્રેરીને વિસ્તૃત કરીએ અહીં આપણે એનાલોગના વિભિન્ન ઉદાહરણો જોઈ શકીએ છીએ આગળ આપણે રેક્ટિફાયર નામનો ક્લાસ ખોલીશું રેક્ટિફાયર પર જમણું ક્લિક કરો અને ઓપન ક્લાસ પસંદ કરો ક્લાસને ખોલવા માટે આપણે ક્લાસ નામ પર બમણું ક્લિક પણ કરી શકીએ છીએ હવે આપણે મોડેલિંગ પર્સ્પેક્ટિવ વિન્ડોમાં છીએ મૂળભૂત રીતે ક્લાસ ડાયાગ્રામ વ્યૂમાં ખુલે છે અગાઉ આ શ્રેણીમાં મેં પહેલાથી જ ડેમોન્સ્ટ્રેટ કર્યું છે કે વિભિન્ન વ્યૂ વચ્ચે પરસ્પર અદલાબદલી કેવી રીતે કરવી છે હવે ચાલો હું ટેક્સ્ટ વ્યૂ આઇકોન પર ક્લિક કરીને ટેક્સ્ટ વ્યૂ પર જાઉં અહીં આપણે રેક્ટિફાયર ક્લાસને લગતું મોડલિકા કોડ જોઈ શકીએ છીએ એક મોડેલને સિમ્યુલેટ કરવા પહેલા આપણે મોડેલના બરાબર હોવાની તપાસ કરવી જરૂરી છે આવું કરવા માટે ટૂલબાર પર પહેલા ચેક ઓલ મોડેલ્સ બટન શોધો આ બટન તેના પર સફેદ રંગની બમણી ખૂણ ધરાવે છે તેના પર ક્લિક કરો તુરત જ વિન્ડોની નીચેની તરફ મેસેજીસ બ્રાઉઝર ખુલે છે આ મોડલિકા ક્લાસને લગતા મેસેજો દર્શાવશે હવે ચાલો મોડેલને સિમ્યુલેટ કરવાનો પ્રયાસ કરીએ ટૂલબાર પર લીલા રંગના બાણના બટન પર ક્લિક કરો આ સિમ્યુલેટ બટન છે જેનો ઉપયોગ મોડેલને સિમ્યુલેટ કરવા માટે થાય છે મોડેલને સિમ્યુલેટ કરવા માટે આપણે કંટ્રોલ અને બી કી પણ દબાવી શકીએ છીએ સિમ્યુલેટ થતી વખતે એક નવો વિન્ડો ખુલે છે તે ક્લાસની કમ્પાઇલ થતી પ્રક્રિયા દર્શાવે છે કમ્પાઇલ પ્રક્રિયા સફળતાપૂર્વક થવા પર આઉટપુટ વિન્ડો આપેલ મેસેજ દર્શાવે છે સિમ્યુલેશન પ્રોસેસ ફિનિશ્ડ સક્સેસફુલી આ વિન્ડોને બંધ કરો મૂળભૂત રીતે પ્લોટિંગ પર્સ્પેક્ટિવ હવે OMEdit વિન્ડોમાં ખુલવો જોઈએ જો તે ન ખુલે તો નીચે જમણે આવેલ પ્લોટિંગ બટનને ક્લિક કરો પ્લોટિંગ પર્સ્પેક્ટિવને ખોલવા માટે આપણે કંટ્રોલ અને F3 કી પણ દબાવી શકીએ છીએ અહીં આપણે મોડલિકા ક્લાસના સિમ્યુલેશન પરિણામો જોઈ શકીએ છીએ પ્લોટિંગ પર્સ્પેક્ટિવની જમણી બાજુએ વેરિયેબલ્સ બ્રાઉઝર વિન્ડો તરફે જુઓ વેરિયેબલ્સ બ્રાઉઝર અંતર્ગત આપણે મોડલિકા ક્લાસની ઇનપુટ વેરિયેબલ વેલ્યુઓ બદલવાનું શીખીશું મૂળભૂત રીતે IDC ઇક્વલ ટુ 500 લોસેસ ઇક્વલ ટુ 2890.26 છે IDCની વેલ્યુ બદલો અને જુઓ કેવી રીતે લોસેસની વેલ્યુ બદલાય છે ચાલો IDCની વેલ્યુ 500થી 250 કરીએ અને એન્ટર દબાવો વિન્ડોની ટોચે જમણા ખૂણે જાઓ રીસિમ્યુલેટ બટન ક્લિક કરો સફળતા મેસેજનો વિન્ડો ખુલશે આ વિન્ડોને બંધ કરો સિમ્યુલેશન પૂર્ણ થયા બાદ ફેરફારોની નોંધ લો લોસેસ ઇક્વલ ટુ 1756.77 છે હવે ચાલો હું આલેખ બનાવવાનું ડેમોન્સ્ટ્રેટ કરું
આપણે લોસેસ અને ટાઈમ વચ્ચે એક આલેખ બનાવીશું લોસેસ વેરીએબલ આગળ આવેલ ચેક બોક્સ પર ક્લિક કરો આપણે ટાઈમ ઓન ધ એક્સ એક્સિસ અને લોસેસ ઓન ધ વાય એક્સિસ વચ્ચે એક આલેખ જોઈ શકીએ છીએ આ આલેખ ટાઈમ સાથે વધતા ડાયોડ બ્રિજ માટે ઊર્જાનો ઘટાડો દર્શાવે છે મૂળભૂત રીતે સિમ્યુલેશન 0 થી 0.1 એકમ સમય સુધી રન થાય છે આપણે આ અંતરાલને સિમ્યુલેશન સેટઅપ વિકલ્પ વાપરીને વધાવી શકીએ છીએ આવું કરવા માટે મોડેલિંગ પર્સ્પેક્ટિવ પર જાઓ મોડેલિંગ બટન પર ક્લિક કરો ટૂલબારમાં આવેલ સિમ્યુલેશન સેટઅપ વિકલ્પ પર ક્લિક કરો સિમ્યુલેશન સેટઅપ વિન્ડો ખુલે છે અહીં સ્ટાર્ટ ટાઈમને 0.01 એકમમાં બદલો સિમ્યુલેટ ચેકબોક્સ ચેક થયેલ હોવું જોઈએ એની ખાતરી કરી લો અને ત્યારબાદ ઓકે પર ક્લિક કરો તુરત જ આપણને સફળતા મેસેજનો વિન્ડો દેખાય છે આ વિન્ડોને બંધ કરો ક્લાસ 0.01 થી 0.1 એકમ સમયના સિમ્યુલેશન અંતરાલ સાથે ફરીથી સિમ્યુલેટ થાય છે ચાલો આ પરિણામો રદ કરીએ આવું કરવા માટે રેક્ટિફાયર પર જમણું ક્લિક કરો અને ત્યારબાદ ડિલીટ રિઝલ્ટ પર ક્લિક કરો પરિણામ હવે રદ થયું છે હવે હું મિકેનિક્સ લાઇબ્રેરીમાંથી એક ઉદાહરણ ડેમોન્સ્ટ્રેટ કરીશ પહેલા આપણે મિકેનિક્સ લાઇબ્રેરીને વિસ્તૃત કરીશું મિકેનિક્સ અંતર્ગત આપણને મલ્ટીબોડી લાઇબ્રેરી મળે છે ચાલો મલ્ટીબોડી લાઇબ્રેરીને પણ વિસ્તૃત કરીએ આના પછી ચાલો એક્ઝામ્પલ લાઇબ્રેરીને વિસ્તૃત કરીએ અહીં આપણે મલ્ટીબોડી મિકેનિક્સના વિભિન્ન ઉદાહરણો જોઈ શકીએ છીએ આગળ આપણે એલિમેન્ટરી લાઇબ્રેરીને વિસ્તૃત કરીશું ચાલો ડબલ પેન્ડુલમ નામના ક્લાસને ખોલીએ આવું કરવા માટે ડબલ પેન્ડુલમ પર જમણું ક્લિક કરો અને ઓપન ક્લાસ પસંદ કરો ક્લાસ ટેક્સ્ટ વ્યૂમાં ખુલે છે હવે ટૂલબારમાં આવેલ ચેક ઓલ મોડલ્સ બટન પર ક્લિક કરો મેસેજીસ બ્રાઉઝરનું અવલોકન કરો આ મોડલિકા ક્લાસને લગતા મેસેજો દર્શાવશે હવે ચાલો મોડેલને સિમ્યુલેટ કરવાનો પ્રયાસ કરીએ આવું કરવા માટે ટૂલબારમાં આવેલ સિમ્યુલેટ બટન પર ક્લિક કરો કમ્પાઇલ પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થવા પર પ્લોટિંગ પર્સ્પેક્ટિવ એ OMEdit વિન્ડોમાં ખુલે છે વેરીએબલ્સ બ્રાઉઝર અંતર્ગત ચાલો ડેમ્પર વેરીએબલને વિસ્તૃત કરીએ મૂળભૂત રીતે d equal to 0.1 relative angular acceleration equal to 11.567 અને relative rotational angle equal to 4.1 છે ચાલો d ની વેલ્યુ 0.1 માંથી 0.05 કરીએ અને એન્ટર દબાવો ત્યારબાદ રીસિમ્યુલેટ બટન ક્લિક કરો સિમ્યુલેશનના કમ્પાઇલ પ્રક્રિયા પછી ફેરફારોનું અવલોકન કરો રિલેટિવ એન્ગ્યુલર એક્સેલરેશન ઇક્વલ ટુ 15.449 અને રિલેટિવ રોટેશનલ એંગલ ઇક્વલ ટુ 4.359 છે હવે આપણે રિલેટિવ એન્ગ્યુલર એક્સેલરેશન અને ટાઈમ વચ્ચે એક આલેખ બનાવીશું એ અંડરસ્કોર રેલ વેરીએબલ આગળ આવેલ ચેકબોક્સ પર ક્લિક કરો આપણે ટાઈમ ઓન ધ એક્સ એક્સિસ અને A underscore REL on the Y axis વચ્ચે એક આલેખ જોઈએ છીએ આ આલેખ ટાઈમ સાથે વધતી રિલેટિવ એન્ગ્યુલર એક્સેલરેશનનું વર્ણન કરે છે મૂળભૂત રીતે સિમ્યુલેટ પ્રક્રિયા 0 થી 3 એકમ સમય રન થાય છે ચાલો આ અંતરાલ બદલીએ આવું કરવા માટે મોડેલિંગ પર્સ્પેક્ટિવ પર જાઓ ટૂલબાર પર આવેલ સિમ્યુલેશન સેટઅપ વિકલ્પ પર ક્લિક કરો સિમ્યુલેશન સેટઅપ વિન્ડો ખુલે છે અહીં સ્ટાર્ટ ટાઈમને 1 એકમ બદલો અને સ્ટોપ ટાઈમને 5 એકમ બદલો સિમ્યુલેટ ચેકબોક્સ ચેક થયેલ હોય એની ખાતરી કરી લો ત્યારબાદ ઓકે પર ક્લિક કરો આપણને સફળતા મેસેજ વિન્ડો મળે છે આ વિન્ડોને બંધ કરો ક્લાસ એ 1 થી 5 એકમ સમયના સિમ્યુલેશન અંતરાલ સાથે ફરી સિમ્યુલેટ થયું છે એકવાર જોઈતા આલેખના બનવા પર આપણે પરિણામોને રદ કરી શકીએ છીએ વેરીએબલ બ્રાઉઝરમાં ડબલ પેન્ડુલમ પર જમણું ક્લિક કરો ડિલીટ રિઝલ્ટ પસંદ કરો પરિણામ હવે રદ થયું છે
ચાલો સારાંશ લઈએ આ ટ્યુટોરિયલમાં આપણે શીખ્યા વિભિન્ન મોડલિકા લાઇબ્રેરી ક્લાસોને ખોલવું તથા સિમ્યુલેટ કરવું એસાઇનમેન્ટ તરીકે મોડલિકામાં મેગ્નેટિક લાઇબ્રેરીને વિસ્તૃત કરો ફ્લક્સ ટ્યુબ્સ લાઇબ્રેરીમાં સેચ્યુરેટેડ ઇન્ડક્ટર ક્લાસને સિમ્યુલેટ કરો અમુક ઇનપુટ વેરીએબલોની વેલ્યુઓ બદલો અને ફરીથી સિમ્યુલેટ કરો I અને વેરીએબલ R ના લોસ પાવર વચ્ચે એક પેરામેટ્રિક પ્લોટ આલેખો આપેલ લિંક પર ઉપલબ્ધ વિડિયો નિહાળો તે સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ ટીમ વર્કશોપો આયોજિત કરે છે જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે વધુ વિગત માટે કૃપા કરી અમને લખો શું તમને આ સ્પોકન ટ્યુટોરિયલ વિશે કોઈ પ્રશ્નો પૂછવા છે કૃપા કરી આ વેબસાઇટની મુલાકાત લો ફોસી ટીમ લોકપ્રિય પુસ્તકોના ઉકેલાયેલા ઉદાહરણોના કોડિંગનું સંકલન કરે છે જેઓ આ કરે છે તેમને અમે માનદ અને પ્રમાણપત્રો આપીએ છીએ વધુ વિગત માટે આ વેબસાઇટનો સંદર્ભ લો ફોસી ટીમ વ્યવસાયિક સિમ્યુલેટર લેબોને ઓપન મોડલિકામાં સ્થાનાંતરિત કરવામાં મદદ કરે છે જેઓ આ કરે છે તેમને અમે માનદ અને પ્રમાણપત્રો આપીએ છીએ વધુ વિગત માટે આ વેબસાઇટનો સંદર્ભ લો સ્પોકન ટ્યુટોરિયલ અને ફોસી પ્રોજેક્ટને ફાળો NMEICT MHRD ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું ભરત સોલંકી વિદાય લઉં છું જોડાવા બદલ આભાર